નમસ્કાર સાથી મિત્રો. મિત્રો, સરસ મજાનું ધોરણ 10 કમ્પ્લીટ કરીને અહીંયા પધારી ચૂક્યા છો. સરસ મજાની ચેનલ ગુજરાતની સૌથી વિશાળ સ્કૂલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ તમે કંઈક બધું વર્ગની મારી મેથડ જોયેલી હશે, બધું જાણતા હશો, પરંતુ એમાંય જો પાછળનો અંક, શું વાત કરું છું, છેલ્લો અંક જો તમારી પાસે 5 નામની વસ્તુ આવે તો આ તમે ગમે તેને ચેલેન્જ આપીને કહી શકશો કે સાહેબ તમારા કરતાંય વધારે ઝડપથી અમે આન્સર આપશું. પરંતુ આ નાનો અને ટચુકડો વિડીયો જોયા બાદ એ પહેલાં તો થોડું અશક્ય લાગે, પણ હું જે કહું છું એ શક્ય છે. શું મેં કીધું? ફરીથી, એકમનો અંક 5 હોવો જોઈએ, એ પછી ગમે એવડી સંખ્યા હોય એમનો વર્ગ તમે કરી શકવાના છો. તો ખાસ સ્ટેટ્યુન અહીંયા જ રહેજો. ઓકે, ફરીથી કહું છું, હું તમને ફટાફટ હું પહેલાં અંક બધા લખી દઉં છું, પછી હું તમારી મારી કથા ચાલુ કરીશ. તમને બધાને આવડે એવો 0 અને 5નો વર્ગ, તો સાહેબ એ તો 25 થાય, બહુ સારી વાત નથી કરી, આ તો અમને આવડતું હતું, કાંઈ વાંધો નહીં, 2 આગળ 0 લખું તો વાંધો નથી ને. ઓકે, 15નો વર્ગ પણ સાહેબ અમે ગોખેલો જ છે, અને તમે આપેલી ટ્રીકથી પણ અમે કરી શકીએ, 225, કાંઈ વાંધો નહીં સાહેબ. 25નો વર્ગ પણ થાય, પણ આ તમારું ફક્ત મર્યાદિત જીવન, આપણે મર્યાદિત નથી રાખવાનું. 625 થાય સાહેબ, આ પણ અમને આવડે છે, પણ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ તમે આવા કોઈ પણ અંકને આવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકવાના છો, ગમે તે અંક અને ગમે ત્યાંથી ઉપાડીને આપે ને ભાઈ. પણ હા, આ અંક તરીકે મારે 5 જ જોશે. તો તમે કંઈ નિહાળ્યું? શું કે પાછળના અંકનો જવાબ હંમેશા 25 જ રહે છે. ઓકે, હવે આગળના બંને અંક માટે શું છે? તો એકવાર અહીંયા નાની સૂની નજરમાં ખાસ ધ્યાનમાં લઈને જોઈ લ્યો તો તમને આગળ પાછળનો અંક 5 છે એટલે 25 રહેશે જ, એ ફાઇનલ છે. આગળનો અંક 0 છે તો સાહેબ એને ઓળખીએ જ છીએ, અલગ પેનથી લખું છું હવે તમને સમજાય એવી રીતે. આ 0 અને 0 પછીનો અંક આવે 1 સાહેબ, આ બેનો ગુણાકાર જીવનમાં કરી લેજો, 0 × 1 એ જ આ હશે શોર્ટકટ. 1 અને 1 પછીનો અંક શું આવે ભાઈબંધ? 2 આવે. 1 અને 2 નો ગુણાકાર જ આ હશે, પતી ગયું. ઓકે, 2 પછીનો અંક શું આવે સાહેબ? 3. તો 2 × 3 કરો, એ જ આ તમને દેખાશે, અને મજા કરો, છે જ નહીં કાંઈ. ફરીથી હવે આગળ એક, આપણે ક્યાં પહોંચ્યા? 25 પહોંચ્યા ને. હવે 35નો વર્ગ, ભાઈ કેલ્ક્યુલેટર તમારી પાસે રાખજો, મારે હવે એની જરૂર નથી. પાછળનો અંક 5 છે તો 25 લખવું જ રહ્યું, લખી નાખ્યું સાહેબ. હવે શું કરવાનું? તો હવે આગળનો અંક જોવાનો થાય, 3 પછી કોણ આવે? 4. 3 × 4 શું થાય? 12. અરે મારા ભાઈ, 12 × 25 જવાબ છે, મજા કરો. પછી સાહેબ 45નો વર્ગ, તો મારા કરતા હજી હું 45 લખીશ ને ત્યાં તમે એનો જવાબ આપીને બેઠા હશો. પાછળ 25, 4 પછીનો અંક 5, 4 × 5 લખવાનું ન હોય સાહેબ, ડાબો સીધું, બરાબર. 55નો વર્ગ, અરે મોજ કરો ભાઈ, પાછળનો અંક 5 છે એટલે આ તો 25 જ રહેશે, આગળનો અંક 5 છે, 5 પછીનો અંક પકડવાનો થાય, 5 પછીનો અંક તરત 6 આવે, 5 × 6 તમારો ગુણાકાર જ અહીંયા પધરાવવાનો થાય, એટલે કે 30 × 25. હવે સાહેબ આવું બધાય માટે લાગુ પડે કેમ નહીં? તો તમને મોટી સંખ્યામાં લઈ જાઓ, 95નો વર્ગ, કેલ્ક્યુલેટર તમારી પાસે રાખજો, મારે જરૂર હવે નથી. ઓકે, તો અહીંયા અને અહીંયા પાછળ 5 હોવાથી 25 ફાઇનલ. 9 પછીનો અંક કયો પ્રગટ થાય? તો કે સીધો 10. 9 × 10 કેટલા થાય? 9 × 10 તો સાહેબ 90 થાય, 90 × 25 તમારી પાસે કેલ્ક્યુલેટર હશે જ. 105નો વર્ગ કરી નાખી અને છેલ્લો આ ક્વેશ્ચન રાખી, તમે ટ્રાય કરી લ્યો ને ભાઈ, પાછળનો અંક 5 છે તો અહીંયા રહેશે 25. ઓકે, 10 પછીનો અંક તરત કયો આવે? 11. તો 10 × 11 કરી લેવા સાહેબ, 10 × 11, અરે સાહેબ એમાં શું કરવાનું, 110, તો કેલ્ક્યુલેટર મારી લેવું, 110 × 25 તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે. તો આવી જ અવનવી ટ્રીક માટે સ્ટે ટ્યુન વિથ આલ્ફા સંકુલ. અસ્તુ.